ઘરશાળા પરિવારમાં આ ડિજિટલ માધ્યમ દ્વારા હું રિંકલ મારું આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું આજે આપણે અંગ્રેજી વિષયનો અભ્યાસ કરીશું સ્ટાન્ડર્ડ ટુ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર એટી એન્ડ એટી વન અંગ્રેજીના લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર સેવન્ટી નાઇન વિવિધ ધંધાદારીઓના અંગ્રેજી ઉચ્ચાર તેના સ્પેલિંગ ગુજરાતી અર્થ ની ચિત્ર સહિત માહિતી મેળવી હતી નાવ યુનિટ નંબર એટી વિવિધ ધંધાદારીઓના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો અહીં આપણને અંગ્રેજીના ઉચ્ચાર આપેલા છે એની સામે એનો ગુજરાતી અર્થ આપણે લખીશું ફર્સ્ટ ઇઝ શૂમેકર નો ગુજરાતી અર્થ થાય મોચી મોચી એ નવા નવા ચંપલ બનાવે સેકન્ડ ઇઝ ડોક્ટર નો ગુજરાતી અર્થ થાય ડાક્ટર જે આપણને બીમાર હોઈએ તો દવા આપે અને આપણી સારવાર કરે થર્ડવાન વીવર નો ગુજરાતી અર્થ થાય વણકર જે રેસાઓમાંથી કાપડ બને ફોર્થ મર્ચન્ટ મર્ચન્ટનો ગુજરાતી અર્થ થાય વેપારી વેપારી એની દુકાનમાં વિવિધ પ્રકારની વસ્તુઓ રાખે અને તેને વેચે ફિફ્થ ઇઝ સેલર સેલરનો ગુજરાતી અર્થ થશે ખલાસી ખલાસી એ આપણને બોટમાં બેસાડીને એક કાંઠેથી બીજા કાંઠે લઈ જાય છે સિક્સ ઇઝ મેસન મેસનનો ગુજરાતી અર્થ થશે કડીયો કળીઓ કેવા સુંદર મજાના ઘર બનાવી આપે છે સેવન્થ ઇઝ ટેલર ટેલરનો ગુજરાતી અર્થ થશે દરજી દરજી એ આપણા નવા નવા કપડાં સીવી આપે છે સાથે કોઈ પણ કપડું ફાટી ગયું હોય તો તેને સાંધી પણ આપે છે એટ ઇઝ ફાર્મર ફાર્મરનો ગુજરાતી અર્થ થશે ખેડૂત ખેતરમાં અનાજ પકવી અને આપણા સુધી પહોંચાડે છે નાઇન્થ ઇઝ કુલી કુલીનો ગુજરાતી અર્થ થશે મજૂર મજૂર એ મજૂરી કામ કરી અને પોતાનું કાર્ય કરે છે ટેન્થ ઇઝ ટીચર ટીચરનો ગુજરાતી અર્થ થશે શિક્ષક શિક્ષક એ તમને ભણાવવાની સાથે સાથે જીવન જીવવાનું માર્ગદર્શન પણ આપે છે ઇલેવન્થ ઇઝ બાર્બર બાર્બરનો ગુજરાતી અર્થ થશે વાણંદ તમે વાળ કપાવવા માટે વાણંદ પાસે જાઓ છો ને ટ્વેલ્વ ઇઝ કાર્પેન્ટર કાર્પેન્ટરનો ગુજરાતી અર્થ થશે સુથાર સુથાર વિવિધ પ્રકારના લાકડામાંથી ફર્નિચર બનાવે છે થર્ટીન ઇઝ વોશરમેન વોશરમેનનો ગુજરાતી અર્થ થશે ધોબી ધોબી એ આપણા ગંદા કપડાને ધોવે છે અને ઇસ્ત્રી કરીને આપે છે ફોર્ટીન ઇઝ ગોલ્ડ સ્મિથ ગોલ્ડ સ્મિથનો ગુજરાતી અર્થ થશે સોની સોની એ સોનાના ચાંદીના અને હીરામાંથી આપણને વિવિધ પ્રકારના આભૂષણો એટલે કે અલંકારો બનાવી આપે છે ફિફ્ટીન ઇઝ પોટર પોટરનો ગુજરાતી અર્થ થશે કુંભાર કુંભાર એ માટીમાંથી વિવિધ પ્રકારના વાસણો જગ કુંજાઓ રમકડાઓ બનાવે છે સિક્સટીન ઇઝ પોસ્ટમેન પોસ્ટમેનનો ગુજરાતી અર્થ થશે ટપાલી ટપાલી એ આપણને ટપાલ પહોંચાડવાનું કાર્ય કરે છે યુનિટ નંબર વિવિધ ધંધાદારીઓના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો ફર્સ્ટ વન સોની સોનીનો અંગ્રેજી ઉચ્ચાર થશે ગોલ્ડ સ્મિથ સેકન્ડ ઇઝ મોજી મોચીનો અંગ્રેજી ઉચ્ચાર થશે શૂમેકર મેકર થર્ડ ઇઝ દરજી દરજી અંગ્રેજી ઉચ્ચાર થશે ટેલર ફોર્થ ઇઝ શિક્ષક શિક્ષકનો અંગ્રેજી ઉચ્ચાર થશે ટીચર ફિફ્થ ઇઝ મજૂર મજૂરનો અંગ્રેજી ઉચ્ચાર થશે કુલી સિક્સ ઇઝ ખલાસી ખલાસીનો અંગ્રેજી ઉચ્ચાર થશે સેલર નંબર સેવન ખેડૂત ખેડૂતનો અંગ્રેજી ઉચ્ચાર થશે ફાર્મર નંબર એટ કડીયો કડિયાનો અંગ્રેજી ઉચ્ચાર થશે નંબર નાઇન વેપારી વેપારીનો અંગ્રેજી ઉચ્ચાર થશે મર્ચન્ટ નંબર ટેન કુંભાર કુંભારનો અંગ્રેજી ઉચ્ચાર થશે પોટર નંબર ઇલેવન સુથાર સુથારનો અંગ્રેજી ઉચ્ચાર થશે કાર્પેન્ટર નંબર ટ્વેલ્વ ડાક્ટર ડાક્ટરનો અંગ્રેજી ઉચ્ચાર થશે ડોક્ટર નંબર થર્ટીન ધોબી ધોબીનો અંગ્રેજી ઉચ્ચાર થશે વોશરમેન

અંગ્રેજી ઉચ્ચાર થશે બ્લેક સ્મિથ લુહાર લોખંડમાંથી જાળી દરવાજા વગેરે બનાવી આપે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ નંબર એટી એન્ડ એટી વનનો અભ્યાસ કર્યો તમે સૌ પહેલા વિડિયો જોજો અને ત્યારબાદ બંને યુનિટ અંગ્રેજીના પુસ્તકમાં જાતે લખવાનો પ્રયત્ન કરજો ત્યારબાદ આ બંને યુનિટને પાકી નોટમાં લખજો બાળકો સાથે સાથે પંદર માર્ચે આવનારી પરીક્ષાની તૈયારી પણ સરસ રીતે કરજો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ગુડ બાય એન્ડ ટેક કેર